विद्यार्थी मित्रों, आजे धोरण 9 संस्कृत मां चैप्टर नंबर 8 काशायाणाम को अपराध ह पाठ विषय नी आपणे समझ मेळवीशुं। काशायाणाम एटले भगवा वस्त्रो, को अपराध ह संधि छूटी पाड़ू एटले कह प्लस अपराध ह, तो भगवा वस्त्रोनो शो अपराध, एवं आ पाठनुं टाइटल छे। एनो आपणे परिचय मेळवीए तो महात्मा गांधी नी साथे काका साहेब कालेलकरे घणा समय सुधी काम कर्युं हतुं। अनेक वर्षो सुधी तेमने महात्मा गांधीनी साथे रहेवानो, फरवानो तथा विचार विमर्श करवानो अवसर मळ्यो हतो। विद्यार्थी मित्रों, महात्मा गांधीना कार्योथी आपणे सौ वाकेफ छीए, सौ परिचित छीए, अने आपणे एमने राष्ट्रपितानुं सन्मान पण आपणे आपीए छीए। तो એમના મતે સેવા એટલે શું એ આ પાઠમાંથી આપણે સમજવાનું છે। અહીંયા કાકા સાહેબ કાલેલકરને પણ એમની ઉમદા જે ગુણો છે ગાંધીજીના, એનો એમને પરિચય થાય છે। તો સેવા કાર્યમાં માણસે પોતાની પ્રતિષ્ઠા બાધક ન બને તે સતત ધ્યાનમાં રાખવું જોઈએ, એ આ પાઠનો મુખ્ય સાર છે, મુખ્ય ઉપદેશ છે। તો પાઠ આપણે જોઈશું। મહાત્મા ગાંધી મહોદય, વિદ્યાર્થી મિત્રો, નોટબુક અને પેન જોડે રાખવી, જેથી કરી અને હું જે શબ્દો બોલતી જાઉં એ તમારે લખતા જવાનું છે, અને શબ્દાર્થ પણ લખવાના, ટિપ્પણીમાં છે એમાંથી પણ લખવાના, વિશેષ અહીંયાથી તમને જે ન આવડતા એવા હોય એ બધા પણ આપણે લખવાના છે। તો નોટ અને પેન વિડીયો જોતી વખતે જોડે રાખવા। મહાત્મા ગાંધી મહોદય, સ્વાતંત્ર્ય આંદોલનમ પ્રારભત। મહાત્મા ગાંધી મહોદયે સ્વતંત્રતા આંદોલનની શરૂઆત કરીનો પ્રારંભ કર્યો। પ્રારભત, પ્ર પ્લસ આરભત એટલે પ્રારંભ કર્યો। અસ્ય આંદોલનસ્ય નિખિલઃ અપિ વ્યવહારઃ, નિખિલોપિ લખ્યું છે, નિખિલઃ પ્લસ અપિ, અસ્ય આંદોલનસ્ય નિખિલઃ અપિ એટલે આ આંદોલનનો સમગ્ર વ્યવહાર, સમગ્ર જે એમનું આયોજન હતું તે પ્રારંભેષુ દિવસેષુ સાબરમતી આશ્રમે એવ પ્રાચલત, શરૂઆતના દિવસથી જ, પ્રારંભેષુ દિવસેષુ, પ્રારંભેષુ અને દિવસેષુ બધા આ બંને શબ્દો સપ્તમી વિભક્તિ બહુવચનના શબ્દો છે એટલે શરૂઆતના દિવસો થી જ સાબરમતી આશ્રમમાં જ ચાલતો હતો। એકસ્મિન દિવસે સ્વામી સત્યદેવ આશ્રમમ આગચ્છત, એક દિવસે સ્વામી સત્યદેવ આશ્રમમાં આવ્યા। સહ દેશસ્ય સ્વતંત્રતાર્થમ કાર્યરતસ્ય ગાંધીમહોદયસ્ય કાર્યેણ અતિવ પ્રભાવિતઃ પ્રસન્નઃ ચ આસીત, ચાસીત એવો શબ્દ લખેલો છે, ચ પ્લસ આસીત। સહ એટલે તે, દેશસ્ય એટલે દેશની, સ્વતંત્રતા અર્થમ સ્વતંત્રતા માટે, કાર્યરતસ્ય એટલે કાર્યરત એવા, ગાંધી મહોદયસ્ય મહાત્મા ગાંધીના કાર્યેણ કાર્યોથી, અતિવ પ્રભાવિતઃ પ્રસન્ન પ્રસન્નઃ ચ આસીત, અતિવ પ્રભાવિત ચ પ્રસન્નઃ આસીત એટલે ખૂબ જ પ્રભાવિત અને પ્રસન્ન હતા। આખું વાક્ય આપણે ફરીથી જોઈએ। તે દેશની સ્વતંત્રતા માટે કાર્યરત એવા મહાત્મા ગાંધીના કાર્યોથી ખૂબ જ પ્રભાવિત અને પ્રસન્ન હતા। સહ ગાંધી મહોદયા અકથયત અહમ ભવતઃ આશ્રમે પ્રવેશમ નિવાસમ ચ ઈચ્છામિ, સ તેમણે ગાંધી મહોદયા અકથયત અહમ, સંધિ કેટલી છૂટી પડે છે જોશો તમે, ગાંધી મહોદયા પ્લસ અકથયત પ્લસ અહમ, તેમણે મહાત્મા ગાંધીને કહ્યું
કે હું ભવતઃ આશ્રમે એટલે આપના આશ્રમમાં પ્રવેશ અને નિવાસ ઈચ્છું છું, એટલે હું આપના આશ્રમમાં રહેવા ઈચ્છું છું. દેશસ્ય સ્વતંત્રતાયે કાર્યમ કર્તું મમાપિ મહતી ઈચ્છા વર્તતે. દેશની સ્વતંત્રતા માટે દેશસ્ય સ્ય લાગે એટલે ષષ્ઠી વિભક્તિ એકવચન, તો દેશસ્ય દેશની સ્વતંત્રતાયે સ્વતંત્રતા માટે કાર્યમ કર્તું કાર્ય કરવાની મમાપિ એટલે મારી પણ મમ પ્લસ અપિ મારી પણ મહતી ઈચ્છા વર્તતે મારી પણ ખૂબ મોટી ઈચ્છા છે. દેશની સ્વતંત્રતા માટે કાર્ય કરવાની મારી પણ ખૂબ જ ઈચ્છા છે. સત્યદેવસ્ય પ્રસ્તાવમ ગાંધી મહોદય સ્વીકૃતવાન. મહાત્મા સત્યદેવસ્ય પ્રસ્તાવમ ગાંધી મહોદય સ્વીકૃતવાન એટલે મહાત્મા ગાંધીએ સ્વામી સત્યદેવના પ્રસ્તાવને સ્વીકૃતવાન એટલે સ્વીકાર્યું. ગાંધી મહોદય અકથયત. મહાત્મા ગાંધીએ કહ્યું સાધુ સ્વાગતમ અત્ર ભવતઃ. મહાત્મા ગાંધીએ સ્વામી સત્યદેવને કહ્યું કે સરસ, આપનું અહીં સ્વાગત છે. આશ્રમઃ અયમ ભવત એવ, આ આશ્રમ આપનો જ છે. કિંતુ આશ્રમમ પ્રવેશાત પૂર્વમ ભવતા કાષાય વસ્ત્રાણામ ત્યાગઃ કરણીયઃ. આ આશ્રમ આપનો જ છે, પરંતુ આશ્રમમાં પ્રવેશતા પહેલાં, આશ્રમમ પ્રવેશાત પૂર્વમ, પૂર્વમ એટલે પહેલાં, તો આશ્રમમાં પ્રવેશતા પહેલાં ભવતા એટલે આપે કાષાય વસ્ત્રાણામ ત્યાગઃ કરણીયઃ એટલે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવો જોઈએ. ગાંધી મહોદયસ્ય આદેશમ શ્રુત્વા આશ્ચર્યાન્વિતઃ સ્વામી સત્યદેવઃ મનસી અકુપ્યત. ગાંધી મહોદયસ્ય આદેશમ શ્રુત્વા એટલે મહાત્મા ગાંધીના આદેશને સાંભળીને આશ્ચર્ય પામેલા સ્વામી સત્યદેવને મનમાં ગુસ્સો આવ્યો. અકુપ્યત એટલે એમને સારું ન લાગ્યું, એમને ગુસ્સો આવ્યો કે હું સ્વામી છું અને મને કેમ ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાનું કહે છે. કિંતુ સહ ગાંધી મહોદયસ્ય પુરતઃ નિજ રોષમ ન પ્રકટયતઃ. પરંતુ તેમણે મહાત્મા ગાંધીની આગળ, પુરતઃ એટલે આગળ, મહાત્મા ગાંધીની આગળ નિજ રોષમ એટલે પોતાનો રોષ પ્રકટ કર્યો નહીં એટલે બતાવ્યો નહીં. એમને ગમ્યું નથી એવું મહાત્મા ગાંધીને એમને લાગવા દીધું નહીં. સો કથયત, સહ કથયત, કથમ કાષાય વસ્ત્રાણામ ત્યાગ. એમણે કહ્યું કે કેમ ભગવા વસ્ત્રોનો ત્યાગ. કાષાય વસ્ત્રાણામ કો અપરાધ. કો અપરાધ એટલે શું અપરાધ, કહ અપરાધ, તો ભગવા વસ્ત્રોનો શું અપરાધ. અહમ સંન્યાસી જન, હું પોતે સંન્યાસી માણસ છું. સંન્યાસીન કાષાય વસ્ત્રાણી પરિધારયંતી, અને સંન્યાસી જે માણસ હોય તે ભગવા વસ્ત્રો ધારણ કરે છે. અહમ કાષાય વસ્ત્રાણામ ત્યાગમ કર્તું કથમ પ્રવૃત્તો ભવામી. તો એ પોતે એમ કહે છે કે હું ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવા કેમ પ્રવૃત્ત થાઉં, એટલે કે હું ભગવા વસ્ત્રોનો ત્યાગ કેમ કરું. સ્વામી સત્યદેવસ્ય વચનમ શ્રુત્વા શાંતસ્વરેણ ગાંધી મહોદય અકથયત. આવું સાંભળી અને મહાત્મા ગાંધીએ કહ્યું સ્વામી સત્યદેવસ્ય વચનમ શ્રુત્વા, સ્વામી સત્યદેવને એમણે સાંભળ્યા અને પછી શાંત અવાજથી મહાત્મા ગાંધીએ કહ્યું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ગાંધીજી મહાન છે એવું આપણે સાંભળીએ છીએ, વાંચીએ છીએ, પણ અહીંયા એમની મહાનતાનો અનુભવ પણ કરવાનો છે. આપણા આગળ આવી કોઈ પરિસ્થિતિ આવે થોડી ઘણી તો, અને કોઈ વ્યક્તિ ના સમજે તો આપણે ખૂબ જલ્દી ગુસ્સે થઈ જતા હોઈએ છીએ, તો અહીંયા તમે મહાત્મા ગાંધીને અનુભવી શકો છો
એ શાંત અવાજથી સ્વામી સત્યદેવને એમણે કહ્યું, ભવતા યદ ઉક્તમ તત સત્યમ અસ્તિ. મહાત્મા ગાંધીએ કહ્યું, આપ યદ ઉક્તમ એટલે જે કહો છો, જે બોલો છો, તત સત્યમ અસ્તિ, તે સાચું છે. આપે જે કહ્યું તે સાચું છે, કિંતુ ભવાન સંન્યાસસ્ય ત્યાગમ કરોતુ ઇતિ ન મમાશયઃ. પરંતુ આપ સંન્યાસસ્ય ત્યાગમ કરોતુ એટલે સંન્યાસનો ત્યાગ કરો એવો મારો આશય નથી. મમ પ્લસ આશયઃ, આપ સંન્યાસનો ત્યાગ કરો એવું એવું મેં કહ્યું નથી. કેવલમ કાષાય વસ્ત્રાણામ ત્યાગમ કરતું વદામિ, માત્ર ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવા માટે હું કહું છું. ગાંધી મહોદયસ્ય કથન તાત્પર્યમ અજાનાનઃ સત્યદેવઃ વિચાર મુદ્રાયામ સ્થિતઃ મૌનમ ચ અવલંબિતવાન. ગાંધી મહોદયના કહેવાના તાત્પર્યથી અજાણ, ગાંધી મહોદયસ્ય કથન તાત્પર્યમ અજાનાનઃ એટલે કહેવાના તાત્પર્યથી અજાણ, હજી સુધી સ્વામી સત્યદેવને મહાત્મા ગાંધી શું કહેવા માગે છે એ વિશે સ્પષ્ટ ખ્યાલ આવ્યો નથી. એટલે કહેવાના તાત્પર્યથી અજાણ સ્વામી સત્યદેવ વિચાર મુદ્રામાં સ્થિત રહી અને એમણે એ પોતે મૌન જ રહ્યા. એમણે ગાંધીજીને કોઈ જવાબ આપ્યો નહીં. આગળ, તસ્ય તાદૃશીમ મનોદશામ અવગમ્ય ગાંધી મહોદયઃ સ્વકીયમ આશયમ સ્પષ્ટમ કર્તુમ શાંતભાવેન મૃદુ ભાષયા ચ સત્યદેવાયા અકથયત. તસ્ય તાદૃશીમ મનોદશામ, તેમની તેવી મનોસ્થિતિને અવગમ્ય એટલે જાણીને ગાંધી મહોદયઃ મહાત્મા ગાંધીએ સ્વકીયમ આશયમ સ્પષ્ટમ કર્તુમ પોતાના આશયને સ્પષ્ટ કરવા માટે શાંત ભાવે અને મૃદુ ભાષામાં, ખૂબ જ કોમલ ભાષામાં સ્વામી સત્યદેવને એમણે કહ્યું, શૃણોતુ ભવાન સાવધાનેન મનસા, આપ ખૂબ સાવધાન મનથી મને સાંભળો. વયમ અન્યેષામ સેવામ કર્તુમ પ્રવૃત્તાઃ સ્મ, આપણે બીજાની સેવા કરવા માટે પ્રવૃત્ત થયા છીએ એટલે તૈયાર થયા છીએ. હવે મહાત્મા ગાંધી સ્વામી સત્યદેવને એ પોતે શું કહેવા માગે છે એ સમજાવે છે. તો વયમ અન્યેષામ સેવામ કર્તુમ પ્રવૃત્તાઃ સ્મ, આપણે બીજાની સેવા કરવા માટે પ્રવૃત્ત થયા છીએ, તૈયાર થયા છીએ. એતદ એવ અસ્માકમ ધ્યેયમ અસ્તિ, અને આ જ આપણું ધ્યેય છે, આ જ આપણું લક્ષ્ય છે. ભવાન જાનાતિ એવ યદ અસ્માકમ દેશે જનાઃ કાષાય વસ્ત્રધારિણઃ સંન્યાસિનઃ સેવામ કર્તુમ સદૈવ સમ ઉત્સુકાઃ ભવંતિ. ભવાન જાનાતિ એવ, આપ એ જાણો જ છો કે યદ એટલે કે અસ્માકમ દેશે, આપણા દેશમાં જનાઃ એટલે લોકો, કાષાય વસ્ત્રધારિણઃ સંન્યાસિનઃ, ભગવા વસ્ત્રધારી સંન્યાસીની સેવામ કર્તુમ સેવા કરવા માટે સદૈવ સમ ઉત્સુકાઃ ભવંતિ. સદૈવ એટલે હંમેશા ઉત્સુક હોય છે એટલે તૈયાર હોય છે. મહાત્મા ગાંધી કહે છે કે આપ સારી રીતે જાણો છો કે આપણા દેશની અંદર લોકો ભગવા વસ્ત્રધારી સંન્યાસીઓની સેવા કરવા માટે હંમેશા તત્પર હોય છે, હંમેશા ઉત્સુક હોય છે. યદા ભવાન સેવા કાર્યાય પ્રવૃત્ત ભવિષ્યતિ તદા કાષાય વસ્ત્રધારિણમ ભવંતમ દ્રષ્ટવા એકતઃ તે ભવતઃ સેવા કાર્યમ ન અંગીકરિષ્યંતિ અપરતઃ તે ભવતઃ સેવામ કર્તુમ પ્રવૃત્તાઃ ભવિષ્યંતિ. હવે યદા એટલે જ્યારે ભવાન આપ સેવા કાર્યાય પ્રવૃત્તઃ ભવિષ્યતિ, જ્યારે આપ
સેવા કાર્ય કરવા માટે પ્રવૃત્ત થશો એટલે લોકોની સેવા કરવા માટે તમે તૈયાર થશો ત્યારે કાશાય વસ્ત્રધારીણમ ભવંતમ દ્રષ્ટવા, એટલે ભગવા વસ્ત્રધારી આપને જોઈને એકતઃ તે ભવતઃ સેવા કાર્યમ ન અંગીકરિષ્યંતિ, એટલે આપને જોઈને એક પણ વ્યક્તિ આપની સેવાનો સ્વીકાર કરશે નહીં. અપરતઃ, અને બીજી તરફ, તે ભવતઃ સેવામ કરતું પ્રવૃત્તા ભવિષ્યંતિ, બીજી તરફ તે આપની સેવા કરવા માટે પ્રવૃત્ત થશે, આપની સેવા કરવા માટે તૈયાર થશે. કેમ? તો આપે ભગવા વસ્ત્રો ધારણ કર્યા છે એટલે લોકો એમ સમજશે કે અમારે એમની સેવા કરવાની હોય, એમની સેવા લેવાની હોય નહીં. અને ન કિમ અસ્માકમ ધ્યેયસ્ય હાનિહિ ન ભવિષ્યંતિ, આનાથી શું આપણા ધ્યેયને હાનિ નહીં થાય. સંન્યાસસ્તુ મનોગતઃ સંકલ્પઃ એવ. સંન્યાસસ્તુ એટલે સંન્યાસ પ્લસ તુ, તો સંન્યાસ એ મનનો સંકલ્પ જ છે. તસ્ય પરિધાનેન સહ સંબંધઃ કયાપિ દ્રષ્ટયા ન યોગ્યઃ, તેનો વસ્ત્ર સાથેનો સંબંધ કોઈપણ દ્રષ્ટિએ યોગ્ય નથી. અહમ નિશ્ચિતમ મન્યે યત કાશાય વસ્ત્રાણામ ત્યાગેન સંન્યાસ ત્યાગઃ નૈવ ભવિષ્યતિ. અને હું પોતે, એટલે મહાત્મા ગાંધી એમ કહે છે કે હું પોતે એવું નિશ્ચિતપણે માનું છું કે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાથી સંન્યાસનો ત્યાગ ક્યારેય થશે નહીં. એટલે કે સંન્યાસી હોવાપણાનો જે મનનો સંકલ્પ છે તેનો તમે ત્યાગ કરતા નથી. એટલે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાથી તમે લીધેલ જે મનનો સંકલ્પ છે તેને તમે ત્યાગતા નથી, તેને તમે છોડતા નથી, માત્ર ભગવા વસ્ત્રોને જ તમે છોડો છો. અતઃ વિચાર્યતુ ભવાન તદ અનંતરમ યદ યોગ્યમ તત્ કરોતુ. આથી આપ પોતે પહેલાં વિચાર કરો, ત્યાર પછી જ આપ યોગ્ય નિર્ણય કરો. ગાંધી મહોદયસ્ય એતાદૃશમ વચનમ શ્રુત્વા સ્વામી સત્યદેવસ્ય સંશયઃ તસ્મિન એવ ક્ષણે વ્યપગતઃ. મહાત્મા ગાંધીના આવા વચનો સાંભળીને, ગાંધી મહોદયસ્ય એતાદૃશમ વચનમ શ્રુત્વા, મહાત્મા ગાંધીના આવા વચનો સાંભળીને સ્વામી સત્યદેવનો સંશયઃ એટલે શંકા જે હતી તે તસ્મિન એવ ક્ષણે, તે જ ક્ષણે વ્યપગતઃ એટલે દૂર થયો. સહ કાશાય વસ્ત્રાણામ ત્યાગમ કૃત્વા, તે પોતે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરીને સેવા કાર્યે આત્માનમ યોજ્યતું સન્નધિ અભવત. ત્યાગ કરીને સેવા કાર્યમાં પોતાની જાતને જોડી અને પોતાના કાર્યમાં લાગી ગયા.